तो मुख्य विधान संबोधन करी रहा छे, सीधा जईशु। અને આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજ્ય સરકારે આ વર્ષે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું રૂપિયા 3 લાખ કરોડનું બજેટ આપ્યું છે। આ બજેટની રચના 5 સ્તંભ પર કરવામાં આવી છે। આવનારા વર્ષોમાં ગુજરાતનો વિકાસ કેવો હશે તેનો રોડમેપ આ બજેટમાં છે। આ બજેટમાં તમામ વર્ગોના હિતોને ધ્યાનમાં રાખીને વિકાસના કાર્યોનું આયોજન આપણે કર્યું છે। બજેટના 5 સ્તંભ એ ગુજરાતના વિકાસના 5 સ્તંભો છે। વિકાસના પ્રથમ સ્તંભમાં રાજ્ય સરકારે ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગના લોકોને પાયાની સુવિધાઓ અને સામાજિક સુરક્ષા પ્રદાન કરવા પર ભાર મૂક્યો છે। આદિજાતિ લોકો માટે આજીવિકાના નવા દ્વાર ખુલે, તેમની આર્થિક સ્થિતિ સારી થાય, આદિજાતિ બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળે, તેમજ આદિજાતિ વિસ્તારના આરોગ્ય સારવાર તેમજ સુદૃઢ માળખાકીય સુવિધા ઉભી થાય તે માટે વનબંધુ કલ્યાણ યોજના 2007 થી 2021 સુધીમાં 1 લાખ કરોડ રૂપિયા કરતા વધુ ખર્ચ કરવામાં આવ્યો છે। આ યોજનાની સફળતાના પગલે આપણે વનબંધુ કલ્યાણ યોજના 2 અમલમાં મૂકી છે, જે અંતર્ગત આગામી 5 વર્ષમાં 1 લાખ કરોડનો ખર્ચ કરવાનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે। મહિલાઓના કલ્યાણની પણ સરકારે દરકાર લીધી છે। મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ 7 લાખથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણમાં સુધારો લાવવા, દર મહિને 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા અને 1 લીટર તેલ આપવામાં આવ્યું છે। પોષણ સુધા યોજના અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાને દરરોજ 1 ટાઈમનો પોષણયુક્ત આહાર આપવામાં પણ આવે છે। ગુજરાતના વિકાસના બીજા પાયામાં રાજ્ય સરકારે માનવ સંસાધનના વિકાસનું પ્રાધાન્ય આપ્યું છે। રાજ્યના લોકોએ એ જ રાજ્યની તાકાત છે, રાજ્યના લોકો એ જ રાજ્યની સાચી સંપત્તિ છે। આથી જ રાજ્યના લોકોના સશક્તિકરણ માટે સરકારે આરોગ્ય, આહાર અને આવાસ એમ 3 ક્ષેત્રોને અગ્રતા આપી છે। સામાન્ય જનોને ઓછા ખર્ચે પોતાના સપનાનું ઘર મળે તેવી નેમ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં 11.50 લાખથી વધુ આવાસોના નિર્માણ કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્યમાં આયુષ્યમાન કાર્ડ ધારકોની સંખ્યા વધીને 2.25 કરોડને આંબી ગઈ છે। ગુજરાતમાં આપણે આ યોજનાની સહાય કુટુંબ દીઠ 5 લાખથી વધારીને 10 લાખ કરી છે। કિડનીના દર્દીઓને નજીકમાં સમયસર ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે વન નેશન એ વન ડાયાલિસિસ અંતર્ગત દરેક તાલુકા મથકે ડાયાલિસિસ સેન્ટર શરૂ કર્યા છે। ઉપરાંત કેન્સરના દર્દીઓ માટે દરેક જિલ્લામાં કીમોથેરાપી સેન્ટર શરૂ કરવા જઈ રહ્યા છે। ગુજરાતના વિકાસનો ત્રીજો સ્તંભ એટલે વિશ્વસ્તરીય આંતરમાળખાકીય સુવિધાઓનો વિકાસ। આવું વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે રોડ નેટવર્ક મજબૂત કરવા રાજ્ય સરકારે 919 કિલોમીટર લંબાઈના 94 માર્ગના વિકાસ માટે 2200 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે। 1262 કરોડ રૂપિયાના ખર્ચે 3 હાઈસ્પીડ કોરિડોરના નિર્માણનું પણ આયોજન થયું છે। દરિયાઈ વિસ્તારને પાકા મજબૂત રસ્તાથી જોડવા આપણે અંદાજીત રૂપિયા 1600 કરોડના ખર્ચે પરિક્રમા પથનું નિર્માણ કરવા જઈ રહ્યા છે। 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારો ધરાવતા આપણા રાજ્યના 48 મેજર અને માઇનોર પોર્ટ પરથી દેશના કુલ કાર્ગો પરિવહનના 38% જેટલા કાર્ગોનું પરિવહન થઈ રહ્યું છે। સામાન્ય માનવી માટે સુલભ પરિવહન એવી એસટી મુસાફર સેવામાં વધારો કરવા, આગામી સમયમાં 250 એસી ઇલેક્ટ્રિક વાહનો અને 200 હાઈએન્ડ એસી પ્રીમિયમ વાહનો જનતાની સેવામાં મૂકવાનું સરકારનું આયોજન છે। માન્ય પ્રધાનમંત્રીશ્રીએ તાજેતરમાં જ અતિ આધુનિક રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કર્યું છે। આ સાથે ગુજરાત 4 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સાથેની સુવિધા ધરાવતું રાજ્ય બન્યું છે। ગુજરાતના વિકાસના 4થા સ્તંભમાં સરકારે કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ સાધવા પર ભાર મૂક્યો છે। દેશ માટે ગૌરવની વાત છે કે આઝાદીના અમૃતકાળના અવસરે
माननीय वडाप्रधान श्री नरेन्द्र भाई मोदी दूरंदेशी नेतृत्व ने परिणाम भारत ने G20 समिट की यजमानी मिली है। गुजराते ने पण आ समिट की 16 थी वधु बैठकों आयोजन गौरव तेमणे अपाव्यु छे। गुजरात ने बिजनेस और इंडस्ट्रीयल इन्वेस्टमेंट वर्ल्ड मैप पर मुकवा श्री नरेन्द्र भाई शुरू करावेली वायब्रंट समिट आज बेन्चमार्क बनी गई है। जान्युआरी 2024 में आपणे वायब्रंट समिट की 10मी कड़ी योजवा जई रह्या छे। गुजरात आज विश्वभर में रोकाणकार माटे गुजरात प्रथम पसंदगी स्थल बनी गयु। भारत ने सेमीकंडक्टर क्षेत्र विश्वनु हब बनावानु माननीय वडाप्रधान श्री नु विजन छे। आ विजन ने साकार करवा श्रेष्ठ योगदान आपवा माटे गुजरात प्रतिबद्ध छे। गुजरात देश नु प्रथम राज्य छे जेणे पोतानी सेमीकंडक्टर पॉलिसी जाहिर करी छे। देश में सेमीकंडक्टर चिप्स नो सौ प्रथम प्लांट अपना गुजरात में साणंद में रूपया 22,500 करोड़ रोकाण थी आकार लई रह्यो छे। तेवी ज रीते नवसारी में वांसी बोरसी खाते अत्याधुनिक प्रीएम मित्रा पार्क नु निर्माण थई रह्यु छे। 1141 एकर में बननारा विशाल पार्क में डायरेक्ट अने इनडायरेक्ट एम मळीने कुल 3,00,000 रोजगारी सर्जन नो अवसर उभो थवानो छे। अपना गांधीनगर नु गिफ्ट सीटी देश ना फिनटेक हब तरीके उभरी आव्यु छे। आपणे प्रवासन क्षेत्रे पण देश विदेश ना प्रवासीओने आकर्षवामां नवा कीर्तिमान स्थाप्या छे। स्टेच्यू ऑफ यूनिटी, कच्छनुं रण, सोमनाथ अंबाजी जेवा यात्राधामों ने वर्ल्ड हेरिटेज साइट नी मुलाकाते गए वर्षे 17.80 लाख विदेशी प्रवासो आव्या अने गुजरात ने भारत में प्रथम स्थान मेळव्यु छे। उद्योग, व्यापार, प्रवासन जेवा क्षेत्रों साथे आपणे कृषि, सिंचाई जेवा सेक्टर में पण विकास की गति तेज बनावी छे। गुजरात सरकार इंटरनेशनल ईयर ऑफ मिलेट अंतर्गत जाड़ा धान्य ने प्रोत्साहन आपवा चालू वर्षे खरीफ सीजन माटे रूपया 30 करोड़ मंजूर कर्या छे। राज्य में प्राकृतिक खेती नो व्याप वध्यो छे अने 8.25 लाख खेडूतो 8.84 लाख एकर जमीन में प्राकृतिक खेती अपनावी छे। जल संपत्ति नी साथे साथे सिंचाई नी सुविधा ए खेती नी समृद्धि नो आधार छे। तेने ध्याने राखीने गुजरात सरकारे अंदाजे 69.11 लाख हेक्टर जेटला विस्तार में सिंचाई नी सुविधा विकसावी छे। सुजलाम सुफलाम जल अभियान झुंबेश अंतर्गत जन भागीदारी थी थयेला पुरुषार्थना फल स्वरूपे आ वर्षे जल संग्रह शक्ति में कुल 23,725 लाख घन फूट जेटलो वधारो थयो छे। देश की आजादी अमृत काल में वडाप्रधान श्री नरेन्द्र भाई मोदी देशवासियों ने दरेक जिल्ला में 75 अमृत सरोवर बनावानो आह्वान कर्यु हतु। तेना आह्वान ने गुजराते पूरा उत्साह थी झीली लीधु छे। अत्यार सुधी में राज्य में 33 जिल्ला में 2,645 अमृत सरोवर बनी गया छे। गुजरात ना विकास नो पांचमो आधार स्तंभ एटले ग्रीन को आपणो गुजरात राज्य तो पहले थी 4G तो हतुं ज। गरवी गुजरात, गतिशील गुजरात, गुणवंतु गुजरात, ग्लोबल गुजरात ने हवे गुजरात राज्य 5G तरफ आगळ वधी रह्युं छे। आ पांचमो जी एटले ग्रीन गुजरात। वडाप्रधान श्री नरेन्द्र भाई पर्यावरण साथ संतुलन साधी विकास साधवानो एटले के ग्रीन ग्रोथ नो मंत्र आप्यो छे। ग्रीन ग्रोथ और ग्रीन क्लीन एनर्जी की दिशा में गुजराते विराट प्रोजेक्ट शुरू कर्या छे। कच्छना खावड़ा नजीक 30 गीगावॉट नो हाइब्रिड रिन्यूएबल एनर्जी पार्क आकार लई रह्यो छे। आज समग्र भारत में 41,895 मेगावॉट क्षमता में विंड पावर प्रोजेक्टो स्थापवामां आव्या छे। तेमा 10,000 थी वधु मेगावॉट की क्षमता साथ गुजरात प्रथम स्थाने छे। लोको रोज बरोजना जीवन में पण पर्यावरण जाळवणीय ध्याने राखीने काम करे ते माटे माननीय नरेन्द्र भाईए मिशन लाइफ नो विचार आप्यो छे। परंपरागत ईंधण थी चालता वाहनों ने बदले इलेक्ट्रिक वाहनों ने प्रोत्साहन आपवा माटे राज्य में इलेक्ट्रिक वाहन पॉलिसी अमल में मुकवामां आवी छे। अत्यार सुधी में 85,000 थी वधु ई वाहनों वपराशकारकों ने रूपया 215 करोड़ थी वधु रकम की सबसिडी सरकारे चूकवी छे।
राज्य सरकारे स्क्रैपिंग पॉलिसी जाहिर करीने सर्कुलर इकोनॉमी ने प्रोत्साहन आप्युं छे। आ पॉलिसी हेठळ राज्य में 3 लाख वाहन की स्क्रैपिंग क्षमता धरावता 4 स्क्रैपिंग फेसिलिटीज ने सरकारे मंजूरी आपी छे। आदिजाति युवाओं ने घर आंगणे मेडिकल शिक्षण आपवा सरकारे वलसाड, दाहोद, राजपीपळा, गोधरा जेवा वनवासी विस्तारों सहित 8 मेडिकल कॉलेजों शुरू करी छे। केन्द्र सरकारे जाहिर करेली नवी शिक्षण नीति अंतर्गत विद्यार्थियों एंजीनियरिंग मेडिकल जेवा प्रोफेशनल अभ्यासक्रमों मातृभाषा में भणी सके दिशा में सरकार आगळ वधी रही छे। एंजीनियरिंग ना विविध विषयना पुस्तकों गुजराती भाषा में उपलब्ध कराने अपने ये दिशा में डगलू मांडी दीधु छे। राज्यना युवानो उच्च अभ्यास करीने आगळ वधी सके ते माटे मुख्यमंत्री युवा स्वावलंबन योजना अंतर्गत अत्यार सुधी 4 लाख थी वधु विद्यार्थियों ने 1,850 करोड़ थी वधुनी सहाय आपवामां आवी छे। युवान विद्यार्थी देशना टोचना उद्योग साहसिक बने उभरी आवे तेवी नेम साथे सरकारे स्टूडेंट स्टार्टअप पॉलिसी अमल में मूकी छे। आ पॉलिसी हेठळ युवा शक्ति ने इनोवेशन माटे प्रोत्साहित करवामां आवे छे, जे अंतर्गत राज्यनी 116 शैक्षणिक संस्थाओं ने ₹300 करोड़ थी वधुनी ग्रांट आपवामां आवे छे। कर्मयोगीओना सहकार अने टेक्नोलॉजीना महत्तम उपयोग थी जन जन सुधी गुड गवर्नंस पहुंचाड्यो छे अने आ प्रक्रिया ने वधु सुदृढ़ करवा जई रह्या छे। राज्य सरकार गुजरात में सलामती, शांति अने सुरक्षा नुं वातावरण वधु मजबूत बनावाना लक्ष्य साथे काम करी रही छे। आपणे पोलीस दळनुं मनोबळ वधारीने असामाजिक तत्वो अने ड्रग्स पेडलरो सहित गुनागोरी सामे झीलो टॉलरन्सनी नीति अपनावी छे। ड्रग्स सामेनी झूंबेश होय के व्याजखोरीथी मुक्ति होय, राज्य सरकारे गुनो आचरता तत्वो सामे कड़क हाथे काम लईने गुजरातमां कायदो व्यवस्थानी संगीन स्थिति साथे सुराज्यनी अनुभूति करावी छे। गरीब नागरिकोने व्याजगोरीनी चुंगलमांथी बचावा सरकारे 4,000 जेटला लोक दरबारनुं आयोजन कर्युं छे, जेमां 1.29 लाख थी वधु लोकोए हाजरी आपी छे। आ अंतर्गत सरकारे 22,000 थी वधु लोकोने स्वरोजगारी माटे पीएम स्वनिधि अंतर्गत लोन आपी छे। आजादीना अमृत महोत्सव अंतर्गत माननीय श्री नरेन्द्र भाई नेतृत्व में डेरी क्षेत्र में 360 परिवर्तन डिग्रीनु परिवर्तन आव्युं छे, जेने परिणामे सहकार थी समृद्धिनु सूत्र खरा अर्थ में चरितार्थ थयुं छे। सहकार थी क्षेत्रनो सर्वांगी विकास शक्य बन्यो छे। आ वर्षे गुजरात पर राटकेला बीजो रही वावाझोड़ा दरमियान गुजरात सरकार 1 लाख थी वधु लोकोने समयसर सलामत आश्रय स्थानों पर पहुंचाड़ीने वावाझोड़ानो मक्कमतापूर्वक सामनो कर्यो। सौना साथ द्वारा आपणे 0 कैज्युलिटी सुनिश्चित करी शक्या छे। स्वतंत्र भारतनी विकास यात्रा हवे आजादीना अमृत काळमां प्रवेशी छे। वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीनी विजनरी लीडरशीपमां आपणे हवे आपणे सौए आ अमृत काळने कर्तव्य काळ बनावानो छे अने विकसित भारतना निर्माण माटे कर्तव्यरत थवानुं छे। आओ आपणे प्रतिज्ञा लईए के देशनी आजादीनी शताब्दी उजवीए त्यारे भारतने 2047માં આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરીશું। ગુલામીની માનસિકતાને જડમૂળથી ઉખાડી ફેંકીશું। દેશના સમૃદ્ધ વારસા પર ગર્વ કરીશું। ભારતની એકતાને સુદૃઢ કરીશું અને દેશની રક્ષા કરનારોનું સન્માન કરીને નાગરિક તરીકેની ફરજ બજાવીશું। વડાપ્રધાનશ્રી આપેલા આ પંચ પ્રણને પ્રત્યેક ગુજરાતી અવશ્ય પૂર્ણ કરશે એવો મને વિશ્વાસ છે। મારું ગુજરાત સમૃદ્ધ ગુજરાત, મારું ગુજરાત સુરક્ષિત ગુજરાત, મારું ગુજરાત સાંસ્કૃતિક ગુજરાત, મારું ગુજરાત સમરસ ગુજરાત, મારું ગુજરાત સ્વસ્થ ગુજરાત, મારું ગુજરાત સાક્ષર ગુજરાત, મારું ગુજરાત સ્વચ્છ ગુજરાત, મારું ગુજરાત સમર્પિત ગુજરાત, મારું ગુજરાત સર્વશ્રેષ્ઠ ગુજરાત, મારું ગુજરાત અગ્રેસર હતું, અગ્રેસર છે અને અગ્રેસર રહેશે। અને આજે જ્યારે વલસાડ જિલ્લામાં રાજ્ય કક્ષાની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આદિવાસી પટ્ટામાં આદિજાતિ ડાંગ જિલ્લાના
280 गामों में सरफेस सोर्स आधारित पानी पुरवठा माटेनी आज एक मोटी जाहिरात 866 करोड़ रूपयानी योजना ने आज आपणे अहींथी जाहेरात करीए छे। आज ज्यारे वनवासी जिल्ला वलसाड में स्वतंत्रता दिवस की राज्य कक्षानी उजवणी करीए छे त्यारे पड़ोसी एवा डांग जिल्ला ने आ योजना थी 371,000 जेटली वस्ती ने रोजनु 38 MLD पानी आपवा 866 करोड़ रूपयानी पानी पुरवठा योजना ने मंजूरी आपी छे। आ माटे तापी नदीना हालना काकरापार वियरना उपरवाश में इंटेक वेल बनावी 85 किलोमीटर लांबी बल्क पाइपलाइन द्वारा डांगना गामों ने पानी पहुंचाड़वामां आवशे। पुनः सौ ने एक बार स्वतंत्र दिवस की खूब खूब शुभेच्छाओं पाठवी विरमू छू। भारत माता की जय, वंदे मातरम, जय जय गरवी गुजरात। तो एक तरफ वडाप्रधान मोदी दिल्लीना लाल किला परथी संबोधन कर्युं हतुं अने हालना दृश्यो छे। वडाप्रधान मोदी लोकोने बाळकोने मळ्या हता अने हवे तेओ परत फरी रह्या छे। स्वतंत्रता दिवसनी उजवणी लाल किला परथी तेमणे करी, तेमणे राष्ट्र ध्वज फरकाव्यो। 10मी वखत वडाप्रधान मोदीए राष्ट्रध्वज फरकाव्यो हतो।